જય હિન્દ મિત્રો હું મનીષી આપ સૌનું સ્વાગત કરું છું આપણા તરીકે ઓળખીએ અને એ પ્રશ્ન વારંવાર તમે પરીક્ષામાં પૂછાયેલો પણ જોયેલો છે આજ સુપ્રીમ કોર્ટ અત્યારે હાલ ચર્ચામાં છે કેમ ચર્ચામાં છે કારણ કે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં જજોની સંખ્યા વધીને થઈ ગઈ છે ચોત્રીસ થોડાક એકાદ મહિના પહેલા રંજન ગોગોઈ સાહેબ જે અત્યારે હાલ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે એમણે પણ આ વાતનો અનુસાર આપી દીધો હતો કે સુપ્રીમ કોર્ટમાં આટલા બધા કેસ પેન્ડિંગ છે તો જજોની સંખ્યામાં વધારો થવો જોઈએ અને ફાઇનલી એ દિવસ આવી ગયો છે એટલે કે સોમવાર હમણાં સોમવાર ગયો ને એ સોમવારે સુપ્રીમ કોર્ટમાં નવા નિયુક્ત થયેલા ચાર જજોએ એ શપથ લીધા અને ફાઇનલી હવે સુપ્રીમ કોર્ટની અંદર સંખ્યા થઈ ગઈ છે જજોની ચોત્રીસ કેટલી થઈ ગઈ છે મિત્રો ચોત્રીસ થઈ ગઈ છે હવે આ સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં આપણી આવનારી પરીક્ષામાં બંધારણને લગતા કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે કેટલાક જીકે ના પ્રશ્નો શકે છે તો આપણે આ વિડીયોની અંદર એ તમામે તમામ પ્રશ્નોને સારી રીતે જે છે ડિસ્કસ કરીશું જેથી કરીને આપણો કોઈ પ્રશ્ન રહી ન જાય એ જીકે નો હોય કરંટ નો હોય કે બંધારણનો હોય ત્રણેય આસ્પેક્ટ થી આપણે તમામે તમામ પ્રશ્નો જોવાનો પ્રયાસ કરીશું સૌથી પહેલા જોઈ લઈએ કે આપણે ચર્ચા કેમ કરી રહ્યા છે

એમની જે સલાહના આધારે જજોની નિમણૂક કરે છે તો એને શું કહેવાય છે તો કોલેજિયન સિસ્ટમ શું કહેવામાં આવે છે કોલેજિયમ સિસ્ટમ તરીકે એને ઓળખવામાં આવે છે જેની ભલામણથી રાષ્ટ્રપતિ જે છે સુપ્રીમ કોર્ટની અંદર જજોની નિમણૂક કરે છે હવે આ નવા નિયુક્ત થયેલા ચાર જજો કોણ છે જસ્ટિસ કૃષ્ણ મુરારી જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ જસ્ટિસ વી રામ સુબ્રમણ્યમ અને જસ્ટિસ ઋષિકોય રોય આ ચાર જજ છે જે નવા જજ બન્યા છે ફ્રેન્ડ સુપ્રીમ કોર્ટની અંદર અવય સંખ્યા થઈ ગઈ 34 હવે ફ્રેન્ડ્સ જે સુપ્રીમ કોર્ટ એમેન્ડમેન્ટ એક્ટ 2019 હવે તમને ઉતસું હશે કે આ એમેન્ડમેન્ટ એક્ટ 2019 ની વાત કેમ કરી રહ્યા છે કારણ કે એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાયા કરે છે વારંવાર સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યાને વધારો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે આપની સંસદને આપવામાં આવેલી છે સંસદે ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજિસ એમેન્ડમેન્ટ એક્ટ 2019 પાસ કર્યો રાષ્ટ્રપતિએ એને હસ્તાક્ષર કર્યા અને આ જે છે અસ્તિત્વમાં રજૂ થયું ત્યાંથી પાસ પણ થઈ ગયું સાત ઓગસ્ટના રોજ રાજ્યસભામાંથી પણ પાસ થઈ ગયું અને નવ ઓગસ્ટ ના રોજ રાષ્ટ્રપતિએ હસ્તાક્ષર કરી દીધા આ બિલની અંદર જે જૂની સંખ્યા હતી એમાં દસ ટકા વધારો કરવામાં આવ્યો કેટલો કરવામાં આવ્યો હવે જો યાદ રાખજો ટોટલ ચોત્રીસ છે તો એની અંદર ચીફ જસ્ટિસનો પણ સમાવેશ કહેલો છે

सुप्रीम कोर्ट जज है कई जगह जस्टिस वी राम तो जस्टिसमण्यम भट्ट जी राजस्थान हाईकोर्ट न चीफ जस्टिस जस्टिस ऋषिको रॉय बात करे तो केरल हाईकोर्ट चीफ जस्टिस जस्टिस कृष्ण मुरारी बात करिए तो पंजाब हरियाणा हाईकोर्ट न जस्टिस તો આ તમામે તમામ જસ્ટિસ ક્યાંથી આવ્યા છે એ પણ આપણને ખબર હોવી જોઈએ હવે કેટલા ટકા વધારો કરવામાં આવે છે વધારો કરવામાં એક એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને અન્ય જજ પહેલા સંખ્યા કેટલી કેટલી હતી હતી યાદ રાખજો પહેલા સંખ્યા કેટલી હતી ત્રીસ વત્તા એક હવે થઈ ગયું છે તેત્રીસ તેત્રીસ વત્તા એક અત્યારે હાલ આપણા ચીફ જસ્ટિસ કોણ છે રંજન ગોગોઈજી છે કયા નંબરના છે તો તેઓ છેતાલીસ નંબરના છે કયા નંબરના છે મિત્રો છેતાલીસ માં નંબરના ચીફ જસ્ટિસ છે આપણા રંજન ફ્રેન્ડ્સ છેલ્લે છેલ્લો સુધારો જે હતો ફ્રેન્ડ્સ છવ્વીસ વધારીને એકત્રીસ એટલે વધારીને કરવામાં આવ્યું હતું એવું પણ આપણે કહી શકીએ ફ્રેન્ડ્સ હવે સુપ્રીમ કોર્ટ વિશેનો ઉલ્લેખ આપણા બંધારણની અંદર ક્યાં કરવામાં આવેલો છે ફ્રેન્ડ્સ

જે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદાથી સંસદ નક્કી કરે વધુ સંખ્યા ઠરાવે નહીં ત્યાં સુધી વધુમાં વધુ સાત ન્યાયાધીશોનું બનેલું હશે એક પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાયેલો છે ફ્રેન્ડ્સ કે બંધારણના અમલ વખતે આપણા બંધારણની અંદર સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા કેટલી હતી તો સાત ન્યાયાધીશ અને એક ચીફ જસ્ટિસ એટલે ટોટલ આઠ થશે ફ્રેન્ડ્સ કેટલા થશે આઠ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેટલા સમય સુધી પોતાના પદ ઉપર બના રહે છે તો અનુચ્છેદ 124 2 ની અંદર ચોખ્ખા શબ્દોમાં લખેલું છે 65 વર્ષની ઉંમર ન થાય ત્યાં સુધી પોતે હોદ્દો ધરાવશે એટલે કે ઓછામાં ઓછી ઉંમર વિશેનો કોઈ ઉલ્લેખ અહીંયા આપણા બંધારણમાં કરવામાં આવેલો નથી ફ્રેન્ડ્સ એ પણ ખાસ યાદ રાખીશું અને કોઈ પણ ન્યાયાધીશ 65 વર્ષની એ થાય એ પહેલા રાષ્ટ્રપતિને સંબોધીને યાદ રાખજો કોને કોને આપે છે રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના સહી કરેલા લખાણથી હોદ્દાથી રાજીનામું આપી શકે છે ફ્રેન્ડ્સ હવે સુપ્રીમ કોર્ટની અંદર આવતી જજોની સંખ્યામાં જે ફેરફાર થયો છે એ ટાઇમલાઇન પર નજર કરીએ સૌથી પહેલા 1950 ની વાત કરીએ તો 7 1 ત્યાર પછી વર્ષ 1956 આવે છે અને એમાં ધ સુપ્રીમ કોર્ટ નંબર ઓફ જજિસ એક્ટ 1956 અમલમાં આવે છે અને જ્યારે આ બિલ અમલમાં આવે છે કાયદો અમલમાં આવે છે ત્યારે 10 જજોનું પ્રાવધાન 10 1 એટલે 10 જજ અને એક મુખ્ય જજ આમ દસ ટોટલ અગિયાર જજોનું પ્રાવધાન કરવામાં આવે છે ત્યાર પછી ફરીથી ફેરફાર કરવામાં આવે છે અને પછી જજની જોગવાઈ કરવામાં આવે છે ઓગણીસો ઇઠ્યોતેર નો વર્ષ આવે છે સત્તર વત્તા એક જજ થાય છે સુપ્રીમ કોર્ટની અંદર એટલે અઢાર જજની સંખ્યા થઈ જાય છે ત્યાર પછી આગળ આગળ વધે છે ઓગણીસો છ્યાસી વર્ષ આવે છે અને ત્યાર પછી જજોની સંખ્યા થઈ જાય છે છવ્વીસ એટલે પચીસ વત્તા એક અને પછી લાંબા સમય પછી બે હજાર નવ ની અંદર આ સંખ્યા બે હજાર આઠ માં બિલ લાવવામાં આવે છે બે હાજર નવમાં પારિત થાય છે અને આ સંખ્યા પહોંચે છે એટલે એટલે અને અને છેલ્લે હવે વર્ષ પછી પાછો એક સુધારો થયો છે છે સંખ્યા થઈ ગઈ કેટલી જોગવાઈ કરવામાં આવે છે તેત્રીસ વત્તા એક ની જોગવાઈ કરવામાં આવેલી છે હવે ફ્રેન્ડ સુપ્રીમ કોર્ટના સંદર્ભમાં કેટલાક અન્ય પ્રશ્નો બંધારણના સંદર્ભમાં બની શકે છે ફ્રેન્ડ એ ખાસ યાદ રાખજો એક તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યાની વાત છે તો એક પ્રશ્ન આપણા મનમાં ઉદ્ભવી શકે છે કે સુપ્રીમ કોર્ટના જજ બનવાનોની લાયકાત શું હોઈ શકે છે એક ભારતનો નાગરિક હોવો જોઈએ કેવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ પાંચ વર્ષ સુધી કોઈ પણ ઉચ્ચ ન્યાયાલયનો ન્યાયાધીશ રહી ચુક્યો હોવો જોઈએ અથવા ઓછામાં ઓછા કહી શકીએ આપણે એમ કે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી કોઈ પણ સતત ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત કરી હોય

રાષ્ટ્રપતિને નોકળવામાં આવે તો રાષ્ટ્રપતિ જે છે ન્યાયાધીશને હટાવવાના આદેશ આપે છે ફ્રેન્ડ્સ પણ આમાં ક્યાં લાંબી પ્રોસેસ જાય છે ને લાંબી પ્રોસેસ ક્યારે સફળ થઈ નથી ફ્રેન્ડ્સ અને સુપ્રીમ કોર્ટના જજને પોતાના પદ ઉપરથી હટાવવા માટે બે જ આધાર નક્કી કરવામાં આવે છે એક એમની પોતાની કાર્યની અસમર્થતા હોઈ શકે તો અથવા તો એમનો જે આચાર છે સિદ્ધ કદાચારના આધારે એમને પોતાના પદ ઉપરથી હટાવી શકાય છે શું કરી શકાય છે એમના પદ ઉપરથી

તે વકીલાત કરી શકતા નથી શું નથી કરી શકતા વકીલાત કરી શકતા નથી અનુચ્છેદ બત્રીસ તો તમને યાદ છે કે મૂળભૂત અધિકારોનો સંરક્ષક કોને કહેવામાં આવે છે તો આપણા સુપ્રીમ કોર્ટને ગણવામાં આવે છે ફ્રેન્ડ્સ આ સિવાય કેટલાક એવા કેસ છે ફ્રેન્ડ એટલે મૂળ ક્ષેત્ર અધિકારની વાત કરું ફ્રેન્ડ્સ તો એની અંદર ઓરિજિનલ જોરિક્ષણની જો હું વાત કરું ફ્રેન્ડ્સ તો અમને તમને એવું થતું હશે કે આ સાહેબ શું બોલી રહ્યા છે તો એવા કેટલાક કેસો એવા હોય છે કે જેની સુનાવણી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જ થાય છે એટલે સર્વોચ્ચ અદાલતમાં જ થાય છે જેમ કે વાત કરીએ ભારત સરકાર અને અન્ય એક રાજ્ય હોય કાં તો એકથી વધારે રાજ્યો ભારત સરકાર વિરુદ્ધ હોય તો એવા કેસની સુનાવણી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં થાય છે એક તરફ ભારત સરકાર હોય કોઈ રાજ્ય હોય અને બીજા કોઈ રાજ્ય હોય અને રાજ્ય રાજ્ય વચ્ચે હોય તો પણ શું આવશે સુપ્રીમ કોર્ટ આવશે તો આ પ્રસંગે પણ સુપ્રીમ કોર્ટની અંદર ડાયરેક્ટ સુનાવણી થાય છે શું થાય છે મિત્રો ડાયરેક્ટ સુનાવણી કરવામાં આવે છે અને કોલેજિયન સિસ્ટમ વિશે તમને ખબર છે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ કરે છે ફ્રેન્ડ્સ એ ખાસ યાદ રાખજો ત્યાર પછી હવે કેટલો એક મહત્વનો મુદ્દો જે તમારે જીકે ના સંદર્ભમાં યાદ રાખવાનો છે સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે ફ્રેન્ડ્સ કે ત્રણ મહિલા જજ જે છે સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કાર્યરત છે ત્યારે આ ત્રણ જજના નામ છે જસ્ટિસ આર ભાનુમતી જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા જસ્ટિસ ઇન્દિરા બેનરજીની વાત કરીશું ઇન્દિરા ઇન્દુ મલ્હોત્રાનું નામ તો તમારે ખાસ યાદ રાખવાનું છે કારણ કે આવનારા પરીક્ષાની અંદર કે આવનારા વર્ષોની અંદર તેઓ જીકેના સંદર્ભમાં આખા જીકેની બુકની અંદર છપાતા તમને દેખા જોવા મળશે અને દરેકે દરેક વખતે જીકેના સંદર્ભમાં જો પ્રશ્ન પૂછવાની સંભાવના ઊભી થાય એમનાથી પ્રશ્ન પૂછી શકે છે ઇન્દુ મલ્હોત્રા જે એવા પ્રથમ મહિલા છે કે જે વકીલથી સીધા સુપ્રીમ કોર્ટના જજ બન્યા હોય सुप्रीम कोर्ट ना जज बनणारा प्रथम महिला कोण होता तो जवाब આવશે जस्टिस फातिमा बीबी આ સિવાય અન્ય પણ મહિલાઓ જે સુપ્રીમ કોર્ટ ના जज બન્યા છે એના નામ મે સ્ક્રીન પર લખી દીધા છે આ સિવાય બે અન્ય મહિલાઓ જે તમારે ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ હાઈકોર્ટ ની અંદર મહિલા न्यायाधीश બનનારા પ્રથમ મહિલા નું નામ શું છે તો જવાબ આવશે जस्टिस अन्ना चंडी સો આવશે जस्टिस अन्ना चंडी जी પરંતુ કોઈ પણ હાઈકોર્ટની અંદર મુખ્ય ન્યાયાધીશ બનનારા મહિલાનું નામ શું તો જવાબ આવશે લીલા લીલા શું જવાબ આવશે જે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે તે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટની પ્રથમ મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા ફ્રેન્ડ્સ હવે એક પ્રશ્ન તમારા માટે હું મૂકી રહ્યો છું કે હાલમાં જ સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા કેટલા ટકા વધારવામાં આવી છે ફ્રેન્ડ્સ સૌથી પહેલા તો સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત કરીએ તો એની સ્થાપના ચેમ્બર ઓફ પ્રિન્સ ખાતે કરવામાં આવી હતી ભારત દેશ આઝાદ થયો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ પરંતુ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ સુપ્રીમ કોર્ટનું ધ્યેય સૂત્ર શું છે ફ્રેન્ડ યથો ધર્મ તયો જય જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે ત્યાર પછી સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશનું નામ શું છે શ્રી હરિલાલ જે કણિયા जे गुजराती હતા ફ્રેન્ડ નૌસારી થી બિલોંગ કરતા હતા આ સિવાય એક બીજો પ્રશ્ન પૂછાય કરે છે કે સુપ્રીમ કોર્ટના એવા મુખ્ય ન્યાયાધીશ કે જેમણે ભારત ના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ભારત ના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી તો એકમાત્ર ન્યાયાધીશ છે જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લા સુ નામ છે જસ્ટિસ મોહમ્મદ હિદાયતુલ્લા જે ભારત દેશના 11માં ભારત દેશની સર્વોચ્ચ ન્યાયાલયના 11માં મુખ્ય ન્યાયાધીશ હતા ફ્રેન્ડ્સ ત્યાર પછી આપણે સુપ્રીમ કોર્ટના જજોને ને હટાવવાની જયારે વાત કરી રહ્યા છે જેમની વિરુદ્ધ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો ઇમ્પિચમેન્ટનો એમને પદ ઉપરથી હટાવવા માટેનો કેટલાક ગુજરાતી કે જેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનેલા છે એમાં જે કણિયા પહેલા જયંતિલાલ છોટાલાલ શાહ

એ કોને પ્રાપ્ત છે તો માત્ર ને માત્ર આપણો સર્વોચ્ચ ન્યાયલે એટલે સુપ્રીમ કોર્ટને પ્રાપ્ત છે કોને છે સુપ્રીમ કોર્ટને પ્રાપ્ત છે આ સિવાય સર્વોચ્ચ ન્યાયલે જ એકમાત્ર સત્તા ધરાવે છે જે બંધારણની વ્યાખ્યા કરી શકે છે શું કરી શકે છે બંધારણની વ્યાખ્યા કરી શકે છે ફ્રેન્ડ્સ તો આટલા બધા પ્રશ્નો જ્યારે પરીક્ષાના સંદર્ભમાં જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય ટોપિકના સંદર્ભમાં તો આશા રાખું છું આ વિડિયોના દ્વારા માધ્યમ દ્વારા હું તમારી અંદર આવનારી પરીક્ષા માટે તમારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે અને ખાસ કરીને અન્ય જે પેપરો તમે આપશો આવનારા સમયની અંદર તો આ વિડીયો તમને બહુ જ મદદગાર સાબિત થશે એવી આશા સાથે આપણે આ વિડીયોને હવે પૂર્ણ વિરામ મૂકીએ છીએ વિડીયો શરૂથી લઈને અંત સુધી જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવનાઇસ ડે